ગાંધીજીએ સ્વરાજની લડત દરમિયાન જ સ્વતંત્ર ભારત કેવું હશે તેની કલ્પના કરેલી. અને અહીંયા ગુજરાતમાં સાબરમતી આશ્રમમાં રહ્યા, કુચરબ આશ્રમમાં રહ્યા, ગુજરાત વિદ્યાપીઠમાં રહ્યા, ત્યારે પણ એમને સતત એક વાત કહી હતી કે જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું એટલું મોટું પાપ ને શરમ છે કે એને દૂર કરવી જ જોઈએ. એ દૂર ન કરીએ તો સ્વતંત્ર ભારત સ્વતંત્ર કહેવાય જ નહીં. અને ગાંધીજીએ એમાં ખાસ આગ્રહ એ કર્યો કે નિરક્ષરતા નાબૂદીનો અર્થ સીધો એ છે કે મહિલાઓની નિરક્ષરતા પહેલી નાબૂદ કરો, કારણ કે મહિલાઓ ભણેલી હશે તો એમના બાળકો ભણેલા હશે અને પેઢીઓ સુધી નિરક્ષર લોકો પર ફરીથી નિરક્ષરતામાં નહીં આવે. આ માટે ગાંધીજીએ તો મહિલા શક્તિની વાત કરી, સ્ત્રી શક્તિની વાત કરી અને દાડી કૂચમાં અહીંથી જ્યારે લગભગ 245 માઇલ દૂર ચાલીને ગાંધીજી ગયા સાબરમતી આશ્રમથી, આ જ રસ્તા પરથી ગયા હતા, અહીંથી ચાલીને ગયા હતા, એ દૃશ્ય તો હજુ તાજું છે. અને 1930માં અહીંથી ચાલીને ગયા હતા, લાખો લોકો એમની પાછળ ગયા હતા. યાત્રામાં ભાગ લેનારા તો 75 માણસ હતા. અને ત્યાં આગળ એમને બહેનોને સત્યાગ્રહમાં જ્યાં આકરામાં આકરો લાઠીચાર થયો હતો, જ્યાં ગોળીબાર થતો હતો અને એવો ક્રૂરતા ભર્યો લાઠીચાર્જ પોલીસે કર્યો, તેમાં બહેનોને આગળ મૂકી હતી. અને એમાં બહેનો પહેલી હરોળમાં સત્યાગ્રહમાં જોડાઈ હતી. અને ગાંધીજીએ ત્યારે કહ્યું હતું કે સ્ત્રી શક્તિ એ આજ હિન્દુસ્તાનની મોટામાં મોટી તાકાત છે અને એ સ્ત્રી શક્તિને જો વિકસાવવી હોય તો એમાં નિરક્ષરતા કોઈ સંજોગોમાં ચાલી ન શકે. એટલે ગુજરાત વિદ્યાપીઠના સાક્ષરતા અભિયાનમાં અમે મહિલાઓની સાક્ષરતા ઉપર ખૂબ ભાર મૂક્યો છે, એમાં ગાંધીજીની મુખ્ય પ્રેરણા છે. અને ગાંધીજીએ હંમેશા કહ્યું કે લોકો જ્યાં નિરક્ષર હોય ત્યાં લોકતંત્ર સંભવી જ ન શકે. લોકતંત્રમાં લોકોની ભાગીદારી, લોકો ક્યારે ભાગ લઈ શકે, ત્યારે નિરક્ષરતા નાબૂદ કરો ત્યારે. અને આ સંદેશો ફેલાવવા ગામડે ગામડે ભવાઈ કરીને, ગામડે ગામડે લોકનૃત્યો કરીને, ગામડે ગામડે નાટકો કરીને, રેલીઓ કરીને અમે ગુજરાતના હજારો ગામડાઓમાં પહોંચ્યા. અને મને આનંદ તો એ વાતનો છે કે આજે નિરક્ષરતા નાબૂદી વિશે આખા દેશમાં સાક્ષરતા અભિયાનની વાત પહોંચી છે અને ગુજરાતમાં તો 18 જિલ્લાઓમાં સાક્ષરતા અભિયાનનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે પ્રથમ તબક્કાનું. પછી બીજો તબક્કો નિરંતર શિક્ષણનો, જીવન શિક્ષણનો, આધ્યાત્મિક શિક્ષણનો, આત્મશિક્ષણનો, મૂલ્ય શિક્ષણનો, આ બધું ગાંધીજીએ આપણને કહેલું છે. અને આ વાત હું જ્યારે કરું છું ત્યારે આપનું ધ્યાન ખેંચું છું કે આ પાછળ જે આ મકાન છે પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, અહીંયા ગાંધીજીએ પહેલાં કહ્યું હતું કે જો વણિકપુત્ર કરી શકતો હોય તો મેં ઋષિ કાર્ય કર્યું છે વિદ્યાપીઠની સ્થાપના કરીને. અને અહીંયા ગાંધીજી રહ્યા જ્યારે દાંડીયાત્રામાં કહીને ગયા કે કાગડા કોતરાને મોતે મરીશ પણ હું સ્વરાજ લીધા મને પાછો નહીં આવું, અને 36માં આવવું ન થયું ત્યારે સ્વરાજ નહોતું આવ્યું તો વિદ્યાપીઠમાં રહ્યા, સાબરમતી આશ્રમમાં ન ગયા. એ એમની ઓરડી હજુ પણ અકબંધ છે. અહીંયા બાઇબલ ખંડ કહેવાય છે, એ ખંડમાં એમને 14 જેટલા વ્યાખ્યાનો બાઇબલ ઉપર આપ્યા હતા અને 14 વખત અહીંયા પદવીદાન સમારંભો થયા હતા. અહીંયા કસ્તુરવાએ પણ પદવીદાન સમારંભનો અધ્યક્ષતા સંભાળી હતી. ગાંધીજી જેલોમાં ગયા, આવ્યા, ગયા, પુષ્કળ વખતે કારાવાસમાં રહ્યા પણ વિદ્યાપીઠને કદી ભૂલ્યા નહોતા. અને તે વખતથી એમની અપેક્ષા હતી કે ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતને નિરક્ષરતા મુક્ત ગુજરાત કરવા માટે ભગીરથ પ્રયાસ કરશે. એ પ્રયાસ અમે કર્યો છે અને એ પ્રયાસ આજે આખા ગુજરાતમાં ઝીલાઈ રહ્યો છે એનો મને પુષ્કળ આનંદ છે. અને ગાંધીજીની ભૂમિ ઉપરથી જ એની વાત કરતા હું ગૌરવ અનુભવું છું, કારણ કે અહીંયા તો ગાંધીજી સાંજે પ્રાર્થના કરાવતા હતા, અહીં પંડિત જવાહરલાલ નહેરુ મળવા આવતા હતા, રાજન બાબુ એમની સાથે રહેતા હતા, અહીંયા ખાન અબ્દુલ ગફાર ખાન આવ્યા હતા, મોટા મોટા દુનિયાભરના નેતાઓ અહીંયા આવતા હતા અને એ બધા સાથે અહીંયા ગાંધીજી આ મકાનમાં રહેતા હતા. એ મકાનમાં સર્વધર્મ સંભાવની મોટામાં મોટી વાત કહી છે કે શિક્ષણ અને ભણતરનો મુખ્ય આધાર એ છે કે સહિષ્ણુતા, બધા ધર્મનો સરખો આદર, તમામ ધર્મ પ્રત્યે સમાનતા. અને એ મહિલા શક્તિ એ બે વસ્તુ એમને શિક્ષણના પાયામાં ગણી હતી અને એટલા માટે એમને શિક્ષણને માટે કહ્યું હતું કે જે તમારા આત્માનું ઉત્તમ તત્વ બહાર લાવે એ શિક્ષણ. અને આત્માનું ઉત્તમ તત્વ બહાર લાવવા માટે, આત્મવિકાસ કરવા માટે, આત્માનો વિકાસ કરવા માટે શિક્ષણ જો હોય તો નિરક્ષરતા નાબૂદ કર્યા વિના એવું શિક્ષણ થઈ ન શકે. એ રીતે અમે ગુજરાત વિદ્યાપીઠ મારફતે આખા ગુજરાતના લગભગ 6000-7000 ગામડાઓમાં આ સંદેશો ફેલાવ્યો છે. અને બાપુની વાણી તો અમારા મનમાં હજુ તાજી છે, અહીંની ધરતીના કણકણમાં હજુ બાપુનો નાદ ગુંજે છે, હજુ તો એના પડઘા પડે છે. એ આ ધરતી છે, એ આ મકાન છે. અને અહીંયાથી સાક્ષરતાનું અભિયાન અમે એનો શંખનાદ મૂકીને શરૂ કર્યું અને અહીંયાથી જ અમે ગુજરાત સંપૂર્ણ સાક્ષર થયું છે એની સિદ્ધિનું સ્વપ્ન જોઈ શકીશું એવો મને વિશ્વાસ છે. સાક્ષરતા અભિયાન યુદ્ધ છે, સાક્ષરતા અભિયાન જંગ છે, સાક્ષરતા અભિયાન ક્રાંતિ છે. મિત્રો, સાક્ષરતા અભિયાનમાં વાતાવરણ નિર્માણ કરવા માટે આપણે ભવાઈનો ઉપયોગ કરવાનો છે.
ભવાઈ એક એવું માધ્યમ છે, ગુજરાત માટે ભવાઈ એક લોકનાટ્યનો એવો પ્રકાર છે કે જેને બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સુધી ભવાઈમાં રસ છે. એટલે ભવાઈ જોવા માટે ઘણા બધા લોકો ગામના છે એ ખબર પડે કે તરત જ એક ગામમાં ભવાઈ ચાલતી હોય તો 14-15 કિલોમીટર દૂર ગામથી લોકો છે એ ગામમાં ભવાઈ જોવા માટે આવતા હોય છે. આ ભવાઈ શું છે? અસાઈ ઠાકોર નામના એક વ્યક્તિએ આ ખેલ, આ લોકનાટ્યની શરૂઆત આપણા ગુજરાતની અંદર કરી અને એણે લગભગ 700 કરતાં પણ વધારે આ ભવાઈ વેશની રચના કરી. તો આ ભવાઈ વેશ શું છે તમે બધા તો જાણો છો. આજકાલ આ ભવાઈ લોકનાટ્યનું જે ફોર્મેટ છે એ આખું બદલાઈ ગયું છે. એમાં રંગલો ને રંગલી આવે છે. રંગલો ને રંગલી એ તો આજકાલના જે નાટ્યકારો છે એમણે ઉમેરેલા પાત્રો છે. હકીકતમાં એવું નથી હોતું. હકીકત એ છે કે ભવાઈની શરૂઆત કેવી રીતે થાય, તો સૌથી પહેલા ભવાઈમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે. ત્યાર પછી બે વ્યક્તિઓ છે એ મસાલ લઈને આવે. તો એનો એનો એક તાલ છે. એનો તાલ છે કે દાખલા તરીકે એ પેલા મસાલ લઈને આવે તો એ લોકો શરૂ કરે એક ગાય, એક એક પ્રમાણેનું ગાય કે એક ગલીમાં આવન જાવન બીજી ગલીમાં દૂધી, એક બુઢિયાને એટલી ભણાવી એટલી ભણાવી એટલી ભણાવી છાપરે છાપરે કૂદી તાક થૈયા થૈયા તાક થઈ. બોલો કે સાથે
થઈયા
સાક્ષરતા અભિયાનના ક્ષેત્રે ગુજરાતે બહુ જ એક પાયાનું કામ કર્યું છે અને એમાં મને આનંદ છે કે ગુજરાતના 1919 જિલ્લામાં TLCનું કામ આજે પૂરું થયું છે અને 50% જિલ્લાઓને PLCના પ્લાન પણ મંજૂર થઈ ગયા છે. આ કામમાં સમગ્ર ગુજરાતમાં લગભગ 36 લાખ લોકોને આવરી લેવામાં આવ્યા હતા અને 26 લાખ લોકો એના જે ઇવોલ્યુશન કરવામાં આવ્યા, બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું, એ બાહ્ય મૂલ્યાંકન દ્વારા અમારી પાસે જે માહિતી પ્રાપ્ત થઈ છે એ બતાવે છે કે ગુજરાતે 15-35 વર્ષની વયજૂથના યુવાન નિરક્ષરોને ભણાવવા માટે અભિયાનના માધ્યમથી જે કામગીરી કરી એના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે બહુ જ સારું કામ કર્યું છે. આ કામમાં વાતાવરણ નિર્માણનું જે કામ હતું એમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ અને એને સફળતાપૂર્વક દરેક જિલ્લા અને તાલુકા અને ગ્રામ કક્ષાએ એનો જે ઉપયોગ થયો છે એણે બહુ મોટો ભાગ ભજવ્યો છે. જે નિરક્ષરો અત્યારે નવ સાક્ષરો તરીકે ગુજરાતમાં વિચરી રહ્યા છે એમને અનાયાસે ક્યાંક પણ પ્રવાસ દરમિયાન મળવાનું થાય તેમના મોં ઉપર જે એક આત્મવિશ્વાસ, જે એક તાજગી જોવા મળે છે એ આ સાક્ષરતા અભિયાનના કારણે લોક જાગૃતિ અને લોકોમાં આવેલા આત્મવિશ્વાસનો પુરાવો અમારી પાસે આવે છે. એના જે મૂલ્યાંકન રિપોર્ટ્સ છે એ રિપોર્ટ્સ પણ એમ કહે છે કે જો આ પ્રકારનું કામ બહુ જ પહેલાં થયું હોત તો કદાચ આટલી મોટી સંખ્યામાં નિરક્ષરતા ના હોત. ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશનમાં થોડું કામ અત્યારે માત્ર સાક્ષરતાના પાયાના કામ તરીકે લેવાનું બાકી છે. બાકી સમગ્ર ગુજરાતે જ્યારે આ કામમાં પોતાનું તન મન ધન રેડીને શિક્ષકો, યુવાનો, સામાજિક કાર્યકરો અને કોઈ પણ શિક્ષિત માણસ જેને આ કામ પ્રત્યે 10-15-20% પણ મમતા જાગી છે એણે અમને આમાં બહુ જ મોટો સહયોગ આપ્યો છે. કોઈએ ભણીને તો કોઈએ ભણાવીને, કારણ કે બંને ક્ષેત્રે અમે આ કામ કર્યું છે અને એમાં બધા જ યુવાનોનો અમને બહુ મોટો સહકાર મળ્યો છે. આજે આનંદની વાત છે કે ગુજરાત સંપૂર્ણ સાક્ષરતાને આરે આવીને ઊભું છે અને બહુ જ ટૂંક સમયમાં સંપૂર્ણ સાક્ષર ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવાની જે નેમ ગુજરાતના જે શિક્ષણ શાસ્ત્રીઓ છે અને ગુજરાતની પ્રગતિમાં જેમને રસ છે એવા જે મહાનુભાવો છે એમની એ સિદ્ધિ, એમની એ ઈચ્છા ફળીભૂત થશે. ચાલો હશે શિક્ષિત પાસે સારાવાના થશે ભાઈઓ, સારાવાના થશે થૈયા થૈયા થઈ તા તા થૈયા થૈયા તા થઈ. આવો ભાઈઓ બહેનો, આવો સાંભળજો સંદેશ અમારો. બનો બનો, અરે ધૂમ મચાવો, બનો બનાવો, ધૂમ મચાવો, સાક્ષરતાનો નાદ ગજાવો. તમે કહો છો, તમે કહો છો ભણો ભણાવો, ધડો કેમ ના લીધો? તમે કહો છો ભણો ભણાવો, ધડો કેમ ના લીધો? તમે ભણેલા અભણ પડોશી, તમે ભણેલા અભણ પડોશી, શરમ ધરમ ને વિધો ભાઈ, શરમ ધરમ ને વિધો તમે કહો છો, તમે કહો છો ભણો ભણાવો, ધડો કેમ ના લીધો?
તમે કહો છો ઘણો ભણાવો ધડો કેમ ના લીધો તમે ભણેલા અભણ પડોશી તમે ભણેલા અભણ પડોશી શરમ ધરમ ને વિધો ભાઈ શરમ ધરમ ને વિધો